કે નરેન્દ્ર મોદી અને અધ્યક્ષ અમિત શાહ ચાણક્યની નીતિ જે કહેવામાં આવે છે અધ્યક્ષ અમિત શાહ બંનેની જોડીએ ફરી એક વખત દેશમાં ભગવો લહેરાવ્યો છે પ્રધાનમંત્રી પદ માટે બીજી વખત પસંદ કરવામાં આવ્યા છે પરંતુ શું તમે એ વાત જાણો છો કે નરેન્દ્ર મોદી સ્વતંત્ર ભારતમાં જન્મેલા ભારતના પહેલા પ્રધાનમંત્રી છે એટલે કે જે પહેલાં પ્રધાનમંત્રી જે પણ બની ગયા તે દરેકે દરેક પ્રધાનમંત્રી ભારત સ્વતંત્ર થયું નહોતું એ પહેલાં જન્મેલા પ્રધાનમંત્રી હતા અને નરેન્દ્ર મોદી એક પ્રધાનમંત્રી છે કે જે ભારત સ્વતંત્ર થયા બાદ જન્મ્યા છે અને બીજી વખત આજે તેમણે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે તેમને શપથ લેવડાવ્યા છે બીજી વખત તે દેશના પીએમ બન્યા છે આ બાબતે અનેક વાતો આપણે ચર્ચા કરીશું અને પંડિત જવાહરલાલ નહેરુ ભારતના પહેલા પ્રધાનમંત્રી બન્યા હતા મહત્વનું છે કે પંડિત જવાહરલાલ નહેરુને બાળકો ચાચા તરીકે ઓળખતા હતા તેમનો જન્મ ચૌદ નવેમ્બર અઢારસો નેવ્યાસી માં બ્રિટિશ સામ્રાજ્યના દિન ભારતમાં થયો હતો એટલે કે ભારત સ્વતંત્ર થયું તે પહેલા તેમનો જન્મ થયો હતો પ્રધાનમંત્રી પદ પર લાલ બહાદુર શાસ્ત્ર થયા તેમનો જન્મ ઓગણીસો ચાર માં થયો હતો ત્રીજા દેશના પ્રધાનમંત્રીની જો વાત કરીએ તો ત્રીજી વાર દેશમાં પ્રધાનમંત્રી તરીકે શ્રીમતી ઇન્દિરા ગાંધીને પસંદ કરવામાં આવ્યા હતા તે ભારતના પહેલા મહિલા પ્રધાનમંત્રી બન્યા હતા

પીએમ મોદીએ ભગવો લહેરાવ્યો પીએમના શપથ લીધા હતા બીજી વખત આજે જ્યારે શપથ બીજી વખત પ્રધાનમંત્રી પદના શપથ લીધા છે આ પહેલાના જેટલા પણ બી પ્રધાનમંત્રી બની ચૂક્યા છે તે જો વાત કરીએ તો દરેકે દરેક સ્વતંત્ર ભારત પહેલા જન્મનારા પ્રધાનમંત્રી છે અને નરેન્દ્ર મોદી સ્વતંત્ર ભારત થયા પછી જન્મેલા એક એવા વ્યક્તિ છે રાવે પીએમ ના શપથ લીધા તેમનો જન્મ ઓગણીસો એકવીસ માં થયો હતો અટલ બિહારી વાજપેયી જો વાત કરીએ તો દસમી વખત તેમણે પ્રધાનમંત્રી બન્યા હતા દસમી વખત પીએમ

અને મહાત્મા ગાંધીજીને શ્રદ્ધાંજલિ તેમણે અર્પણ કરી હતી તેમને નમન કર્યા હતા આગળ વાત કરીએ વખત તેમનો જન્મ ઓગણીસો તેત્રીસમાં થયો હતો બારમી વખત ઇન્દર કુમાર ગુજરાત તેમના જન્મની જો વાત કરીએ તો તેમનો જન્મ ઓગણીસો ઓગણીસમાં માં તેરમી વખત ડોક્ટર મનમોહનસિંહને પીએમ તરીકે પસંદ કરાયા હતા તેમનો જન્મ ઓગણીસો બત્રીસ માં થયો હતો આ દરમિયાન બે વખત દિવસો સુધી પીએમ પદ માટે અત્યાર સુધી જેટલા પણ લોકો નિયુક્ત થયા છે તે તમામે તમામ ભારતની સ્વતંત્રતા પહેલા જન્મેલા પીએમ છે નરેન્દ્ર મોદીનો જન્મની જો વાત કરીએ મહત્વનું છે કે નરેન્દ્ર મોદી ભારત આઝાદ થયા પછી જન્મેલા વ્યક્તિ છે નરેન્દ્ર મોદીની જો આગળ વાત કરીએ તો તેમનો જન્મ સત્તર સપ્ટેમ્બર ઓગણીસો પચાસ ગુજરાતના વડનગરમાં થયો હતો બાળપણની જો વાત કરવામાં આવે તો તે આર્મી જોઈન કરવા ઈચ્છતા હતા આઠ વર્ષની ઉંમરમાં જ તેમણે આરએસએસ એટલે કે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની શાખાઓમાં જવા લાગ્યા ઓગણીસો સિત્યાસી ની જો વાત કરીએ તો ઓગણીસો સિત્યાસી માં નરેન્દ્ર મોદી ભાજપ સાથે જોડાયા હતા ગુજરાત યુનિટના ઓર્ગેનાઇઝેશન સેક્રેટરીની પોસ્ટ પર તેમને આગળ નિયુક્ત કરવામાં આવ્યા હતા તો ઓગણીસો ની વાત કરીએ નરેન્દ્ર મોદી સંગઠનના નેશનલ જનરલ સેક્રેટરી બન્યા હતા વર્ષ બે હાજર એકમાં તે ગુજરાતના મુખ્યમંત્રી તરીકે ચૂંટાયા અત્યાર સુધીની જો વાત કરીએ તો ચાર વખત ગુજરાતના મુખ્યમંત્રી તરીકે ચૂક્યા છે છે વાત કે ચૂંટણી ફરી એક વખત પુનરાવર્તન થયું છે ચાર વખત મુખ્યમંત્રીના પદ તરીકે રહી ચૂક્યા છે બાળપણથી જ તેમને આર્મીમાં જવાનો શોખ હતો અને હાલ પ્રધાનમંત્રી પદ તરીકે શપથ લીધા છે કે દેશની સુકાન સંભાળી છે મહત્વની વાત છે કે ખાલી રાજકીય જ નહીં તેમને લેખક એક લેખક તરીકે બી જાણીતા પીએમ મોદીને કવિતા લખવાનો લખવાનો ખૂબ જ શોખ છે તેમણે ગુજરાતીમાં પુસ્તકો પણ લખ્યા છે તેમના એક પુસ્તકનું નામ સાક્ષી ભવ છે ફોટોગ્રાફીનો પણ શોખ છે એટલે કે ખાલી રાજકીય 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 વર્તુળોમાં જ નહીં પણ સાથે તેમને ફોટોગ્રાફી લખવાનો શોખ છે વાત કરીએ તેમની માતાની નરેન્દ્ર મોદી તેમની માતાની ખૂબ જ નજીક છે કોઈ પણ નવું કાર્ય તે શરૂ કરે તે પહેલાં પોતાની માતાના આશીર્વાદ જરૂરથી લેશે મહત્વનું છે કે દરેકે દરેક લોકોને પોતાના મતલબ મા બાપના આશીર્વાદ મળ્યા બાદ જ તે ઊંચા આવતા હોય છે એટલે પોતાના માતાથી તે ખૂબ જ નજીક જણાતા હોય છે હમણાં રિસન્ટલી જ બે ત્રણ દિવસ પહેલાં જ્યારે તે ગુજરાતની મુલાકાતે આવ્યા હતા અમિત શાહ અને નરેન્દ્ર મોદી જ્યારે ગુજરાતની મુલાકાતે હતા બે હજાર ઓગણીસ લોકસભાની ચૂંટણી માં જીત્યા બાદ જંગ જીત્યા બાદ તે ગુજરાત મુલાકાતે હતા તેઓ તેમના મળવા ગયા હતા તેમના માતાનો આશીર્વાદ લીધો હતો અને આજે તેમણે બીજી વખત પ્રધાનમંત્રી પદ તરીકે શપથ ગ્રહણ કર્યા છે તેમના બાળપણની જો વાત કરીએ તો કેટલાક રિપોર્ટ પ્રમાણે નરેન્દ્ર મોદીનું બાળપણ ખૂબ જ ગરીબીમાં વીત્યું છે આ દરમિયાન તેમના માતા હીરાબેન મોદી લોકોના ઘરે ઘરકામ કરતા હતા મોદી આજે પણ તેમની માતાના સંઘર્ષને યાદ રાખે છે હવે વાત આવે છે છે સોશિયલ સોશિયલ મીડિયાની મીડિયા પર દરેક લોકો એક્ટિવ રહેતા હોય નેતાઓથી નાના લોકો નરેન્દ્ર મોદી સોશિયલ મીડિયા પર ઘણા એક્ટિવ રહેશે પરંતુ શું તમે જાણો છો કે અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ બરાક ઓબામા બાદ સૌથી વધારે ફેન ફોલોઈંગ કોનું છે પ્રધાનમંત્રી મોદીનું એક રિપોર્ટના અનુસાર ફેસબુક ટ્વિટર અને ઇન્સ્ટાગ્રામમાં ટોટલ મિલિયન મોદી ફોલોઅર્સ છે એટલે કે ઓબામા બાદ બીજા સ્થાને નરેન્દ્ર મોદીના ફેન ખૂબ જ વધારે છે કેમ ના હોય દેશની સુકાન પીએમ નરેન્દ્ર મોદીના હાથમાં સોંપવામાં આવી છે અને આપણે જનતાએ જ ખુદ તેમને પસંદ કરીને પીએમ પદ પર બેસાડ્યા છે આજે નરેન્દ્ર મોદી એક વાર ફરીથી પ્રધાનમંત્રી પદના શપથ લીધા છે આ દરમિયાન શાર્ક દેશના નેતાઓને પણ આમંત્રિત કરવામાં આવ્યા હતા નરેન્દ્ર મોદી દ્વારા ઘણા દેશના નેતાઓને આમંત્રિત કરવામાં આવ્યા હતા રાજભવન ખાતે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે બીજી વખત પ્રધાનમંત્રી પદના શપથ લેવડાવ્યા છે ગર્વની બાબત કહેવાય પ્રધાનમંત્રી મોદી ફરી એક વખત દેશના વડાપ્રધાન બન્યા છે જનતાએ દરેક તેમના પર વિશ્વાસ મૂકીને દેશની દેશની સુકાન છે જનતાએ પીએમ મોદી પર વિશ્વાસ મૂક્યો છે બે હજાર ઓગણીસમાં માં જે પ્રમાણે જીત મેળવી છે જંગી બહુમતીથી ફરીથી એક વખત પીએમ પદ તરીકે તેમણે શપથ ગ્રહણ કર્યા છે દર્શક મિત્રો ફરી મળીશું નવા વિષય સાથે તે પહેલા જન્મન ઇન્ડિયા ન્યૂઝને સબસ્ક્રાઈબ કરવાનું શેર કરવાનું અને લાઈક કરવાનું ન ભૂલશો ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર